સમાચારમાં આગળ વધીએ. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. રોરો ફેરીનું જહાજ મધદરિયે ફસાઈ ગયું છે. પેસેન્જરો અને વાહનો ભરેલું જહાજ મધદરિયે ફસાયું. ભરૂચ દહેજ ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિસનું જહાજમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને જહાજ ઘોઘાથી 3 નોટિકલ માઇલ મધદરિયે ફસાઈ ગયું છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જહાજમાં 461 જેટલા મુસાફરો સવાર છે અને ટગબોટ દ્વારા જહાજને ઘોઘા બંદરે લઈ જવાના પ્રયાસ તો શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા જય વ્યાસ જોડાઈ ગયા છે. જી જય, મુસાફરો ભરેલું જહાજ મધદરિયે ફસાઈ ગયું છે, શું વધુ માહિતી મળી રહી છે? જી, ઘોઘા દહેજ રોપેક્સ ફેરી સર્વિસનું વોયેજ સિમ્ફની નામનું જહાજ આજે બપોરે ઘોઘા ખાતેથી રવાના દહેજ ખાતેથી જવા રવાના થયું હતું. તે દરમિયાન ઘોઘા નજીક 3 નોટિકલ માઇલ દૂર જે જહાજ છે તો તેમાં ટેકનિકલ એરર સર્જાઈ હતી, જેના કારણે તેનું એન્જિન બંધ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાની જાણ થતા જે રોરો ફેરી સર્વિસના સંચાલકો દોડતા થયા છે અને હાલ જે 3 જેટલી ટગ બોટ દ્વારા જે જહાજ છે તો તેને ઘોઘા બંદરે લઈ જવામાં આવી રહ્યું છે. જે જહાજ છે તેમાં 461 જેટલા મુસાફરો સવાર છે, પરંતુ તેઓ તમામ સુરક્ષિત હોવાનું જે ફેરીના સંચાલકો છે તેઓનું માનવું છે અને હાલ એક કલાકની અંદર આ જે જહાજ છે તો તે ઘોઘા બંદરે પહોંચી જશે તેવું તેઓનું કહેવું છે. જી જય, આભાર આપનો તમામ માહિતી માટે. ટગબોટ દ્વારા જહાજને ઘોઘા બંદરે લઈ જવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. 461 જેટલા મુસાફરો ભરેલું જહાજ મધદરિયે ફસાઈ ગયું છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ઘોઘા રોરો ફેરીનું જહાજ મધદરિયે ફસાઈ ગયું છે અને હાલ જહાજની શોધખોળ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ટેકનિકલ ખામીને કારણે જહાજ ફસાઈ ગયું હતું. તો હાલ ટગબોટ દ્વારા જહાજને ઘોઘા બંદરે લઈ જવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વાહનો અને મુસાફરો ભરેલું જહાજ મધદરિયે ફસાઈ ગયું હતું અને ટેકનિકલ ખામી સર્જાતા જહાજ મધદરિયે ફસાઈ ગયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ મહત્વપૂર્ણ સમાચાર વણી રહ્યા છે. વોઇસ સિમ્ફની નામનું જહાજ મધદરિયે ફસાઈ ગયું છે અને હાલ ટગબોટ દ્વારા જહાજને ઘોઘા બંદરે લઈ જવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. 461 જેટલા મુસાફરો આ જહાજમાં સવાર છે. આ ઉપરાંત વાહનો લઈ જતું આ જહાજ મધદરિયે ફસાઈ ગયું છે. જહાજ ઘોઘાથી 3 નોટિકલ માઇલ દરિયા કિનારે ફસાઈ ગયું છે. જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, ટેકનિકલ ખામીને કારણે જહાજ મધદરિયે ફસાઈ ગયું છે અને હાલ ઘોઘા બંદરે લઈ જવા માટે જહાજને પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વોઇસ સિમ્ફનો નામનું જહાજ ફસાઈ ગયું છે. 461 જેટલા મુસાફરો અને વાહનો ભરેલું જહાજ મધદરિયે ફસાઈ ગયું હતું. ઘોઘા બંદરેથી 3 નોટિકલ માઇલ આ જહાજ ફસાઈ ગયું છે અને હાલ ટગબોટ દ્વારા ઘોઘા બંદરે લાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે, ટેકનિકલ ખામી સર્જાવાને કારણે મધદરિયે આ જહાજ ફસાઈ ગયું હતું. દહેજ ઘોઘા રોપેક્સ ફેરી સર્વિસનું જહાજ મધદરિયે ફસાઈ ગયું છે અને ટેકનિકલ ખામી સર્જાઈ જહાજ ઘોઘાથી 3 નોટિકલ માઇલ મધદરિયે ફસાઈ ગયું છે.